હોળી એ આદિવાસીઓનો મુખ્ય તહેવાર ગણાય છે ખાસ કરીને નર્મદા જિલ્લામાં આદિવાસીઓની બહુ મોટી સંખ્યા છે ત્યારે હોળી પૂર્વે આદિવાસીઓ પોતાના જિલ્લા કે પર પ્રાંતમાંથી મજૂરીએથી વતને પાછા ફરતા હોય છે ખાસ હોળી મનાવવા માટે જેમાં ડેડિયાપાડા તાલુકાના નાની સિંગલોટી ટીંબાપાડા અને ડેડિયાપાડા વિસ્તારમાં આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે હોળીના દિવસે ગોસાઈ બનવાની અનોખી પરંપરા આજે પણ પ્રચલિત છે અહીંના આદિવાસીઓનો આ વારસાગત અને પરંપરાગત રિવાજ છે અહીંના આદિવાસીઓ પાંચ પાંચ વર્ષ સુધી બાધા રાખે છે પચાસ વર્ષ સુધી ગોસાઈ બનતા હોય છે એમના ગોસાઈ બનેલા પરિવારો અથવા તેમના વારસદારો ખાસ કરીને આદિવાસી યુવાનો આ પરંપરાને જાળવી રાખી છે તેમના પૂર્વજો વતી આજના આ આદિવાસી યુવાનો આ પવિત્ર ઉત્સવ મનાવે છે જેની માનતા હોય તેઓ પાંચ વર્ષ માટે ગોસાઈ બને છે આ ગોસાઈ બનવાની પરંપરા ખૂબ પ્રાચીન છે આ અંગે નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અને યુવા આગેવાન નીલ રાવે સિંગલોટી અને ટીંબાપાડા ગામની મુલાકાત લીધી હતી ખાસ કરીને જ્યાં આદિવાસી પરિવારો ગોસાઈ બને છે તેઓ પરંપરાગત રીતે વેશભૂષા પરિધાન કરી આદિવાસીઓના પારંપરિક પાજિત્ર વગાડી નાચ ગાન સાથે આદિવાસી લોકનૃત્ય સાથે હોળી મનાવે છે નીલરાવ પોતે આ સંસ્કૃતિથી પ્રભાવિત થયા હતા અને આદિવાસીઓને નૃત્ય ગાન સાથે જોડાઈ ગયા હતા તેમણે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા યુવકોને પ્રોત્સાહન આપી અભિનંદન પાઠવ્યા હતા અને તેમની સાથે નાચ ગાન કરીને હોળી નૃત્યમાં જોડાઈ તેમને તેમણે આ અંગે વધુમાં જણાવ્યું હતું કે આદિવાસી સમાજના યુવાનો હજુ પણ પોતાની આ સંસ્કૃતિ ટકાવી રાખીને તેનું જતન કરે છે એ સરાહનીય છે આ લોકો પરંપરાગત વસ્ત્રોમાં ધોતી ફેટો માથે મોરપીચ લગાડીને હોળી માતાના દર્શન કરીને બાદમાં નૃત્ય કરે છે તેઓ પગ ચંપલ પણ નથી પહેરતા અને ખુલ્લા પગે ચાલે છે આ લોકો સ્ત્રીઓ કુટુંબ પ્રસંગથી દૂર રહી હોળી માતાની ઉપાસના કરતા હોય છે અને જમીન પર સૂવે છે ભોજન પણ અલગ અલગ ઘરેથી મંગાવીને ભોજન કરે છે હોળીના પંદરથી પિસ્તાળીસ દિવસ પહેલાં પુરુષો નદીએ જઈ દહીંથી માથું વસ્ત્રો ધોઈ ઘર સંસારથી દૂર રહે છે આ બધી પ્રક્રિયા પવિત્ર હોય છે આ અંગે નીલ રાવે જણાવ્યું હતું કે આજના યુગમાં સંસ્કૃતિનો જ્યારે હાસ્ય થઈ રહ્યો છે ત્યારે ગોસાઈ પરિવારના આદિવાસીઓએ પોતાની આદિવાસી સંસ્કૃતિને જાળવી રાખી છે ખાસ કરીને યુવાનો પોતાની વારસાગત પરંપરા અને સંસ્કૃતિનું જે જે તે જતન કરી રહ્યા છે તે ખરેખર બિરદાવવાલાયક હોવાનું જણાવ્યું હતું